પુલવામામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ ઘટનાને પગલે દેશના લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. વલસાડની મેડિકલ કોલેજના 700થી વધુ વિદ્યાર્થીઓએ આતંકી હુમલાના વિરોધમાં મૌન રેલી કાઢી શહેરના આઝાદ ચોક પાસે કેન્ડલ સળગાવી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમે ઈચ્છીએ છીએ કે ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇકથી બી વધારે કંઈ થવું જોઈએ. એની કોમન પબ્લિકને બી હાર્મ કરે તો એ બીજી વાર નહીં કરે. કોમન પબ્લિકને હાર્મ થશે ને તો એ લોકો સમજશે કે આપણી કોમન પબ્લિકને હવે હાર્મ થયું છે, અમે ચૂપ રહીએ. ફરી સર્જિકલ સ્ટ્રાઇક અને એનાથી બી વધારે મોટું એક્શન લઈ લેડાણી. અમે લોકો મેઇનલી જીએમઆરએસ કોલેજમાંથી આવીએ છીએ. અત્યાર સુધી જે કાલ જે શહીદોનું થયું કે જે 42 શહીદોનો જે શરણાગતિ પામેલા છે એના માટે મેઇન મૌન માટે મૌન રેલી માટે અને શહીદોને શરણાગતિ પામેલા છે એને એમની આત્માને શાંતિ મળે અને કદાચ સરકાર એવો ફેસલો લે કે જે બધાના હિત માટે અને જે શહીદોના જે ફેમિલી છે પરિવાર છે કે આપણે લોકો તો અહીંયા ઘરે છીએ આપણે લોકોને કદાચ કંઈ ફરક નહીં પડે, બે દિવસ પછી ભૂલી જશું, પણ એ લોકો જે છે જેમના જે ફેમિલી છે એના કે જેમને એટલું દુઃખ થયું છે કે એના આપણે મેઇનલી સપોર્ટ માટે અમે લોકો આજે આ રેલી કાઢેલી છે પૂરી. અને અમે એવું સરકાર પાસેથી ઈચ્છીએ છીએ કે એમને પૂરું જે વળતર અને જે લોકો એમને લોસ થયો છે એ બધું. બીજી સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઈએ જ્યાં સુધી આપણે ગુજરાત નહીં પણ ભારત સરકાર શાંત છે. અત્યાર સુધી શાંત છે, આપણે લોકોએ કંઈ હુમલો કે એવું કંઈ કર્યું નથી, પણ એ લોકો જો સામેથી કરશે તો સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઈએ. તમારું નામ? ડોક્ટર ગુલાબભાઈ આર પટેલ. આજ રોજ જે રેલી કાઢવામાં આવી હતી શાના માટે રેલી કાઢવામાં આવી હતી? ભારત માતા કી જય. ગઈકાલે પુલાવામાં જે ઘાતકી હત્યા થઈ આપણા વીર જવાનોની એના માટે અમારી આખી કોલેજને ખૂબ જ દુઃખ છે અને એનું દુઃખ અમે શેર કરવા માંગીએ છીએ. અમે એમાં ભાગીદાર થવા માંગીએ છીએ અને અમે અમારા માનનીય વડાપ્રધાન ને અમે બતાવવા માંગીએ છીએ કે અમે આપની સાથે છે, આપ યોગ્ય પગલાં લેશો એવો અમને પૂરો વિશ્વાસ છે. રેલીમાં 700 બાળકો છે, કોલેજની કેપેસિટી 750 બાળકોની છે.